નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. પહેલા ભડકો, સરપંચ સહિત 100થી વધુ કોંગી કાર્યકરો બીજેપીમાં જોડાયા. રીતુ ફોગટે રચ્યો ઇતિહાસ, એમએમએની ફાઇનલમાં પહોંચી, ચેમ્પિયન સાથે થશે જંગ. આફ્રિકાથી આવેલા 2 લોકો કોરોના પોઝિટિવ, મચી અફરાતફરી, નવા વેરિયન્ટથી જોખમ વધ્યું. ગાંધીનગરમાં દારૂની મહેફિલમાં રેડ, 13 ભાવિ ડોક્ટર નશાની હાલતમાં ઝડપાયા. ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું જ પડશે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત. ગુજરાત કોંગ્રેસને ફટકો, વડગામના પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું. લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરાકુમારે કહ્યું, દેશમાં 2 પ્રકારના હિન્દુ છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને અટકાવવા સરકાર એલર્ટ, લેવાયો મોટો નિર્ણય. અમદાવાદમાં ગાય માતા જ નહીં રહે તો ઉમિયાધામ પણ નહીં રહે, ગુરુદેવ ગોપાલચંદ્ર. વલસાડમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, લાશ ખેતરમાં ફેંકી. સુરતમાં વ્યસન મુક્તિ કેન્દ્રમાં ગયેલા બેંક મેનેજરે આંખ ગુમાવવાનો વારો આવ્યો. પોલીસની નવી સ્કીમ, ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને 100 રૂપિયાનો પેટ્રોલ ફ્રી લઈ જાઓ. સાબરમતી નદી પ્રદૂષિત કરનાર 84 ફેક્ટરીના ગટર કનેક્શન એએમસીએ કાપ્યા. સુરત ડાયમંડ બુર્સના 6 માળેથી રોપવેનો ઝૂલો તૂટ્યો, 3 કર્મચારીઓ પટકાયા, એકનું મોત. રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, જાણીતી રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવી. ભારતીય ઇકોનોમી માટે સારા સમાચાર, મૂડીજે ડીજીપી ગોથનું અનુમાન 9.3% કર્યું. પાલનપુરમાં 600 જીઆઈડીની ભરતી સામે 6000 ઉમેદવારો આવ્યા, અલ્પેશ ઠાકોરે કર્યો ખુલાસો. રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ કાળી રિબિન ધારણ કરી ફરજ બજાવી પોતાનો વિરોધ નોંધાવ્યો. વલસાડના હનુમાન બાગડા પાસે આવેલી ઓરંગા નદી ડ્રેજિંગ કરી નદી ઊંડી કરી નદીનો કાપ બાજુમાં કરીને નદી ઊંડી કરવાને બદલે રેતી ખનન કરતા ગામજનોમાં નારાજગી. નદીના પ્રવાહને રોકી નદીના પાણીને ગેરકાયદેસર અવરોધ ઉભો કરતા સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી હંગામો મચાવ્યો. દાહોદ જિલ્લામાં કોંગ્રેસનું સંમેલન યોજાયું. કોંગ્રેસ પ્રદેશ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં દાહોદના અગ્રસેન ભવનમાં કોંગ્રેસનું સંમેલન યોજાયું. અરવલ્લીના ધનસુરા ખાતે રોહિત સમાજ સેવા મંડળ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સેમિનાર યોજાયું. લીમખેડા તાલુકાના પાણિયા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પૂર ઝડપે આવતા મોટરસાયકલ ચાલકે ત્યાંથી પસાર થતા મોટરસાયકલને અડફેટમાં લેતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ હોવાનું જાણવા મળેલ છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડા પાસે આવેલ સાબરમતી નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તે માટે સિતવાડા ખાતે આજે 20થી વધુ ગામોના ગામજનો, આગેવાનો અને ખેડૂતો એકઠા થયા હતા અને સિતવાડાથી પોયડા ખાતે ચેકડેમ બને તે માટે રજૂઆતો કરવામાં આવી હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અહમદપુરા ગામ સમિતિ દ્વારા મેરેથોન દોડનું આયોજન. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.
અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા ના સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94-281-86-880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99-245-55-451